રાત્રી દરમિયાન સાંસદના ગામમાં જ સરકારી ગાઈડલાઈનનો ભંગ જોવા મળ્યો હતો। કોવિડ 19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતો એક વિડિયો સામે આવ્યો છે। સાંસદ દીપસિંહ રાઠોડે જાહેર ગરબાનો વિડિયો શેર કર્યો છે। દશેરાની રાત્રે ફેસબુક મારફતે લાઈવ કરી આ વિડિયો શેર કરાયો છે। આ વિડિયોમાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડતા નજરે પડી રહ્યા છે। ભાજપ સાંસદની હાજરીમાં જ નિયમોનો સરિયામ ભંગ જોવા મળ્યો। જાહેરમાં ગરબા પર પ્રતિબંધ મુકાયો હતો। 200થી વધુ લોકો ગાઈડલાઈનનો ભંગ કરી બિંદાસ ગરબા રમતા નજરે પડ્યા છે। સાંસદે શેર કરેલો વિડિયો સાંસદ દીપસિંહ રાઠોડના ભાગપુર ગામનો હોવાનું હાલમાં પ્રાથમિક અનુમાન છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નિર્મલ। નિર્મલ, સાંસદ સાથે કોઈ આ વિડિયો બાબતે વાતચીત થઈ ખરી આપની? જે રીતે ફેસબુક પરનું તેમનું સ્ટેટસ જોવામાં આવ્યું છે, એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે રાત્રે આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે અને ફેસબુક લાઈવ મારફતે આ વિડીયો શેર કરવામાં આવ્યો છે। ભાગપુર ગામનો આ વિડીયો કે જ્યાં સાંસદ દીપસિંહ રાઠોડ પોતે રહે છે તેમના જ ગામનો આ વિડીયો છે, તે અંગેનું અનુમાન છે। તેના સ્થાનિક લોકો સાથે પણ વાતચીત થઈ અને તેમના જણાવ્યા પ્રમાણે પણ આ ભાગપુર ગામના દ્રશ્યો છે। મૂળભૂત રીતે જોઈએ તો સરકાર જે રીતે મંજૂરી નથી આપતી, અનેક લોકો ગરબા રમવા માટે મંજૂરી માંગવા માટે ગયા હતા, અનેક રજૂઆત પણ કરવામાં આવી, પણ સરકારે છેલ્લી ઘડીએ ગાઈડલાઈન જાહેર કરી અને એમાં કહ્યું કે કોઈ પણ પ્રકારના જાહેર ગરબા નહીં થઈ શકે। તેમ છતાં પણ સાંસદ દ્વારા, ભાજપના સાંસદ ખુદ ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ભાજપ સાંસદની હાજરીમાં જ આ ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। 200 કરતા વધારે લોકો બિંદાસ ગરબા રમી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગનો સંપૂર્ણપણે ભંગ થઈ રહ્યો છે તેવા પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સરકાર આ બાબતે કઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનો વિષય છે। ધન્યવાદ નિર્મલ તમામ જાણકારી બદલ।